નમસ્કાર મિત્રો. મિત્રો, એકવાર ફરી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, લંપી વાયરસથી છે અત્યારે ગુજરાતના દરેક જિલ્લાઓમાં પશુનું મૃત્યુ થઈ રહ્યું છે. તો લંપી વાયરસમાં મૃત્યુ પામેલા પશુઓને સરકાર તરફથી કોઈપણ સહાય મળે છે કે નહીં, કેમ તેમની માહિતી છે એ આપણે આજના વિડીયોમાં મેળવવાના છે. એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે. તો ચાલો મિત્રો, આપણે આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, ઘણા બધા મિત્રોનો છે એ આપણે આગળના જે લંપી વાયરસને લગતા વિડીયો મૂક્યા છે તો તેમાં કોમેન્ટ આવી રહી છે કે શું લંપી વાયરસમાં પશુનું મૃત્યુ થાય તો સરકાર દ્વારા કોઈ સહાય મળે છે કે નહીં. તો મિત્રો, સરકાર દ્વારા છે એ લંપી વાયરસમાં મૃત્યુ પામતા પશુઓ માટે અત્યારે કોઈપણ સહાય બહાર પાડવામાં આવી નથી, જેથી પશુપાલકોને પશુનું મૃત્યુ થાય તો તેમને સહાય મળી શકે. પરંતુ અલગ અલગ જે જિલ્લા છે તે પ્રમાણે દાતાશ્રીઓ આના માટે છે એ થોડી સહાય આપી રહ્યા છે. જેમ કે મોરબી જિલ્લામાં છે એ અજય લોરિયા કરીને જે જિલ્લા પંચાયતના ચેરમેન છે તેમના દ્વારા જે લંપી વાયરસથી મૃત્યુ થાય ગાય માતાનું, તો તેના માટે છે એ પશુપાલકને ગાય દીઠ છે 1000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જ્યારે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય છે તેમણે લંપી વાયરસથી મૃત્યુ પામેલા પશુઓનો સર્વે કરી અને પશુપાલકોને છે એ સહાય આપવા માટેની માંગ કરી છે. મિત્રો, જો તમારા જિલ્લામાં આજુબાજુમાં કોઈપણ દાતાશ્રીઓ છે એ લંપી વાયરસમાં મફતમાં દવા આપી રહ્યા હોય લંપી વાયરસની, તો તેમની માહિતી છે એ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી છે તેમનો વિડીયો બનાવી અને આપણે બધા પશુપાલકો સુધી છે પહોંચાડી શકીએ જેથી તેમને પણ છે એ તેમનો લાભ મળી શકે. તો મિત્રો, અત્યારે સરકાર દ્વારા છે એ લંપી વાયરસને લઈ અને મૃત્યુ પામેલા પશુઓ માટે કોઈ સહાય આપવામાં આવતી નથી, પરંતુ આગળ જતાં છે તે સહાય પણ આપી શકે છે. જો આગામી સમયમાં સરકાર દ્વારા કોઈ સહાયને લગતી જાહેરાત કરવામાં આવશે તો એમની માહિતી છે એ વિડીયોના માધ્યમથી છે એ તમને આપી દેશું. એના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી તેમની માહિતી પણ મળી રહે. અને મિત્રો, આ વિડીયોને છે એ વધુ ને વધુ પશુપાલકો સુધી શેર કરજો જેથી તે પણ તેમનો લાભ લઈ શકે. તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવી માહિતી મળી રહે.